સૌ ભને સૌ આગળ વધે, શાળા પ્રવેશ ઉત્સવ, બેટી પઢાઓ બેટી બચાવો, આ તમામ સૂત્રો હાલ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફારસરૂપ બન્યા હોય એમ વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ છકડા રિક્ષાઓમાં લટકીને અપડાઉન કરી રહ્યા છે. જેઓ માટે બસની કોઈ સુવિધા નથી તો ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ ન થતાં આદિવાસી બાળકો શિક્ષણની ભૂખ સંતોષવા હાલ પગપાળા શાળાએ આવવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાની 69 શાળામાં ધોરણ 6-8 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપવાના નિયમ છે અને સર્વ શિક્ષા અભિયાનની કચેરી ગાંધીનગર દ્વારા 2 મેના રોજ આ અંગેનો પરિપત્ર પણ થયેલ છે, જે અંગે જે તે શાળાઓ દરખાસ્ત પણ મોકલી આપેલ છે. હાલ શાળાઓ શરૂ થયાના 1 મહિનો થઈ ગયો છતાંય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ હોય આદિવાસી બાળકો કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ પહોંચી રહ્યા છે. નસવાડી તાલુકાની 26 પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરાઈ ન હોય 1200થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ આવવા મજબૂર બન્યા છે. ગાડી નહીં આવતી, અમે નિહાળે ચાલીને જઈએ, અમારા મમ્મી પપ્પા ઘરે વાલજો ગાડી ચાલુ થાય એવી અમારી માંગણી છે. અમે ના થતી રોજ ઘણી વાર ચાલતા જઈએ છે. શાળાઓ છૂટી ગયા બાદ વાલીઓ પણ ચિંતા કરે છે, કારણ કે બાળકો જંગલના રસ્તેથી પસાર થઈ આવતા હોય મોડી સાંજ સુધી ઘરે પહોંચતા નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ટ્રાન્સપોર્ટેશન સેવાને લગતી કાર્યવાહી કરાઈ રહીનું જણાવ્યું છે, ત્યારે વિસ્તારના વાલીઓ વિદ્યાર્થીઓ જલ્દી સુવિધા શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. 1 મહિનો થઈ ગયો છે, છતાં અમારા બાળકો ઘરેથી ચાલતા જાય છે અને ચોમાસાની ઋતુ છે અને અમારા ઘરે બાળકો ટાઈમસર આવતા નથી, એની વાલીઓને ચિંતા રહે છે. આદિવાસી એરિયામાં હું ટ્રાન્સપોર્ટેશન ગાડીમાં અમારી ગાડી ચાલે છે, એમાં હું જ્યારથી પણ સરકારની સુવિધા જે ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે વિદ્યાર્થીઓને લેવા જવા માટે સેવામાં ત્યારથી હું ચાલુ છું, પરંતુ આ વર્ષે પ્રવેશોત્સવમાં ચાલુ કરી 4 દિવસ ચાલુ કરીને ફરી બંધ થઈ ગઈ, એટલે ખરેખર એમ કે ટ્રાન્સપોર્ટેશન આ સેવા ચાલુ થાય તો આ વિદ્યાર્થીઓ આવા જંગલ વિસ્તારમાંથી પસાર થઈને શાળાએ આવે છે, એમને સુવિધા મળે એ સારું કહેવાય. એમાં જે આ સેવામાં આમાં સેવા કરતા અને અમારી રોજગારી પણ છીનવાઈ ગઈ છે, તો આ એક એમની સેવા પણ મળે અને અમારી રોજગારી પણ મળે એવી સુવિધા ચાલુ કરે સરકારી. 76 જેટલી પ્રાથમિક શાળાઓ અને 6 માધ્યમિક શાળાઓની ટ્રાન્સપોર્ટેશન માટે દરખાસ્ત આવેલી છે, એમાં ચકાસણી કરવામાં આવી, એમાં 7 શાળાઓની જે દરખાસ્ત ઓકે હતી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા 1 તારીખથી આપી દેવામાં આવી છે અને એમાં 272 જેટલા વિદ્યાર્થીઓ હાલ લાભ લઈ રહ્યા છે. બાકીની જે શાળાઓ છે એમાં નાની મોટી ક્વેરી હતી, એમાં કેટલીક પૂર્તતા કરવાની જરૂરિયાત હતી, એટલે એમને તમામ શાળાઓને પરત કરવામાં આવેલી હતી અને આજે તમામ BHOને અહીંયા બોલાવ્યા છે કે જે પણ ક્વેરી છે એના પુરાવા સાથે હાજર રહીએ અને જેટલાનું પણ આજે સોલ્યુશન થઈ જશે એમને ચાલુ કરી દઈશું અને જો નોર્મલ ક્વેરી હશે તો અમે સરથી મંજૂરી આપી દઈશું, જેથી કરીને શાળા કક્ષાએ પૂર્તતા કરી અને પછી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરી શકે. દિન 2માં અમે તમામ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે છે એ બાળકોને લાભ મળતો થઈ જાય એવી પૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ. અત્યારે 69 શાળાઓ છે જેને લાભ 2 દિવસમાં મળતો થઈ જશે. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.